સુરત જિલ્લાના માંગડો ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ઉત્તરપ્રદેશના હાથસરમાં બનેલી દલિત સમાજની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાનો વિરોધ કરી નરાધમો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ઉત્તરપ્રદેશના હાથસર જિલ્લાના 19 વર્ષીય અનુસૂચિત જાતિની યુવતી સાથે ચાર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ તેણીને માર મારતા પીડિતા યુવતીનું 14 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં જ મોત નિપજ્યું હતું. આ ઘટનાના વિરોધમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પ્રમુખ નિલય ચૌહાણ સહિતના પ્રતિનિધિમંડળે માંગરોળ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપી અનુસૂચિત જાતિના યુવતી સાથે કુકર્મ કરનાર એવા નરાધમોને ફાંસીની સજાની માંગણી કરી હતી. આવેદનપત્ર આપવામાં કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ કાંતિભાઈ પરમાર તથા ગુજરાતના અધ્યક્ષ આશીષભાઈ મહેતા સહિતના સંસ્થા હોદ્દેદારો હાજર રહ્યા હતા. હું કાંતિલાલ નરોટમભાઈ પરમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ. આજે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે રાપરમાં જે દેવજીભાઈ મહેશ્વરી સાહેબની જે જાહેરમાં કણપી હત્યા કરવામાં આવી એ બનાવને અમે સઘટ શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એડવોકેટ માટે એક નવો એક્ટ બનાવવામાં આવે એમને સુરક્ષા માટે એ માટેનું પણ અમે આવેદનમાં લખ્યું છે. બીજી વસ્તુ એવી છે કે 14 તારીખનો જે બનાવ બન્યો છે મનીષાબેન પર, અને મનીષાબેનનું જે ચાર નરાધમો ટકી જે અપહરણ કરી હત્યા કરવામાં આવી એ અમે વખોડી કાઢીએ છીએ અને અમારી સમાજ માટે આ એક દુઃખદ ઘટના છે. કેમ કે જો રાતના 2 વાગે ત્યાંનું પ્રશાસન એને લાશને હગાવી દેવામાં આવે છે, અધિકારીઓને પૂછવામાં આવે કે તમે શું કરી રહેલા છે, તો બીનો હરકો જવાબ નથી આપતા, એના મા બાપને નજર કેદ કરવામાં આવ્યા છે. આ અત્યાચાર અમારી સમાજ માટે બહુ ભયંકર કહેવાય છે. જો અમે બાબા સાહેબના બંધારણને માનનાર વ્યક્તિ છે, બાબા સાહેબના બંધારણને માન આપીને ચાલતા છે, જે દિવસ અમે કાયદો હાથમાં લેવું નથી ત્યારે અમે કોઈને જોવાના નથી ભાઈ. એટલે આ સરકારને હું ચેતવણી આપું છું કે ભારતના બંધારણને માન આપીને અમે ચાલતા હોય, અમારી સમાજ પર જે અત્યાચાર થતા છે એ અત્યાચાર અટકાવવામાં આવે અને અટકાવીને જે તાત્કાલિક એના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને નરાધમોને જાહેરમાં ફાંસી આપવામાં આવે એવી મારા તરફથી લાગણી અને માગણી છે. જય ભીમ, જય સંવિધાન. મારું નામ જિગ્નેશ એસ મકવાણા છે. હું માંડવી તાલુકા રોહિત સમાજ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યો છું અને આજે જે મનીષાબેનની ઉપર જે રેપ થયો છે એની અંડર જે ચાર લોકોએ જે રેપ કર્યો છે એને તાત્કાલિક સજા મળે એવી પહેલી તો મારી માંગ છે. કેમ કે આ શબ્દ વારંવાર એટલા માટે બોલવો પડે છે, બીજું કંઈ કહેવાનું રાખ્યું જ નથી. આગળ પણ અમારી સમાજની દીકરી એવી કાજલબેનને પણ ન્યાય અત્યાર સુધી મળ્યો નથી અને હવે પછી જો અમારા સમાજ પર અમારી મા બેન દીકરીને છેડતી થાય કે ગમે તે થાય તો અમે પણ ચૂપ રહેવાના નથી. અમે બંધાયેલા છીએ ડૉક્ટર બાબા સાહેબના કાયદાની અંદર અને સંવિધાનની અંદર બંધાયેલા છે. જે દિવસે અમારે કાયદા અમારા હાથમાં લેવા પડે તે દિવસે અઘરું પડી જશે. એટલે કહેવા માગું છું કે સરકારશ્રીને પણ નિવેદન છે કે અમારી મા બેન દીકરી એસસી એસટી ઓબીસી કે માઇનોરિટી સમાજની કોઈ બી સમાજની દીકરી હોય એના પર આટલો બધો અત્યાચાર નીટ હોવો જોઈએ. આજે તો બધાને અમે એક જ ગણીએ છીએ. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કોઈને અલગ અલગ નથી વિસર્યા, તે છતાં પણ અમારા સમાજ પર વારંવાર અત્યાચાર થાય છે. ગેંગ રેપ થયો છે, કાજલબેને ન્યાય નથી મળ્યો, પછી ઉનાખાનની અંદર જે બનાવ બન્યો અમને કોઈ ન્યાય નથી મળ્યો અત્યાર સુધી. આ વકીલ સાહેબને પણ જે અત્યારે આ હત્યા કરી નાખવામાં એમાં પણ અમને કોઈ ન્યાય નથી મળ્યો. જો ટૂંક સમયની અંદર અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું અને રસ્તા પર ઉતરીશું. જય ભીમ, જય સંવિધાન.